નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરી રહ્યા છે આજે આપણા સૌની પવિત્ર સાબરમતી નદી, કે જેની પવિત્રતામાં અત્યારે દૂષણ ભરેલું આપણને જોવા મળી રહ્યું છે. કદાચ આપ સૌએ પણ સાબરમતી નદીની અત્યારે જે સ્થિતિ જોવા મળી છે, સુભાષ બ્રિજથી લઈને જે આંબેડકર બ્રિજ સુધીનો જે માર્ગ છે તેના નીચે જે સાબરમતી નદીની સ્થિતિનો જે વિડીયો છે તે પણ સૌ કોઈ સુધી પહોંચ્યો છે. અને આપણા સૌને દુઃખ તો થાય છે કે જ્યારે આપણી સાબરમતી નદી કે જેમાં આપણને આવી રીતે લીલી ફૂગ જોવા મળતી હોય, કે જ્યાં જળકુંભીનો સામ્રાજ્ય આપણને જોવા મળી રહ્યો છે, અને જે સાબરમતી નદીનું પાણી પવિત્ર હોય અને શુદ્ધ હોય ત્યારે જે પાણી આપણા સુધી પહોંચે, ત્યારે એ જ સાબરમતી નદીની આ પ્રકારની સ્થિતિ કોના કારણે જોવા મળી રહી છે તેવા ઘણા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. એસટીપી પ્લાન્ટ લઈને ઘણી વખત ચર્ચા કરવામાં આવે છે. સાબરમતી નદી અને નદીઓનું જે પ્રદૂષણ છે તેને લઈને જે મુદ્દાઓ છે તે કોર્ટ સુધી પણ પહોંચેલા છે, છતાં પણ આ પ્રકારની સ્થિતિ આ વરસાદમાં આપણને જોવા મળી રહી છે. નદીની સફાઈની પાછળ પૂરતું ધ્યાન જ નથી અપાતું, માત્ર વાતો થાય છે. આપણા આપને સૌને કદાચ ખ્યાલ હશે, અને ન પણ હોય તો જણાવી દઈએ, કે જે સાબરમતી નદી છે તેમાં વર્ષે નદીના શુદ્ધિકરણ પાછળ ₹1.5 કરોડનો ખર્ચ કરવામાં આવે છે, કે જે ₹1.5 કરોડ નો જે ખર્ચ છે તે ચોક્કસપણે તે દર્શાવવામાં આવ્યો છે. અને ખર્ચ કરવામાં આવશે છે કે નહીં હવે તો એ પણ સવાલ ઊભો થાય છે, કે જ્યારે આ આંકડો છે આપણી પાસે, છતાં પણ સાબરમતી નદીની આ પ્રકારની સ્થિતિ છે કે જે વિડીયો સૌ લોકોએ કદાચ અત્યારે જોયો હશે, કે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે, સુભાષ બ્રિજથી આંબેડકર બ્રિજ સુધીના વિસ્તારમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અને આ સામ્રાજ્યના કારણે, આ પ્રકારના પ્રદૂષણના કારણે અત્યારે જે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે તે પણ બંધ કરવામાં આવી છે. અને સફાળું જાગેલું તંત્ર, જ્યારે આ વિડીયો સૌ લોકો સુધી પહોંચ્યો છે, જ્યાં ત્યારે અચાનક તંત્ર, જે હંમેશા કોઈ પણ દુર્ઘટના સર્જાય તે રીતે જાગતો હોય છે, ને ત્યારે જ આ પ્રકારની સ્થિતિ પછી અત્યારે તંત્ર જાગ્યો છે. અને પછી હવે તંત્ર કામે લાગ્યો છે, ને કોર્પોરેશને સ્કીમર મશીન અત્યારે કામે લગાડ્યા છે તેની સફાઈ પાછળ. પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કેમ? એ સાબરમતી નદી કે જે ખૂબ જ પવિત્ર અને શુદ્ધ હોવી જોઈએ, એ સાબરમતી નદીની આ પ્રકારની સ્થિતિ શા માટે જોવા મળી રહી છે? પ્રદૂષણ વધી જવાના કારણે કેટલાય લોકોને ત્યાં અસહ્ય દુર્ગંધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિ માનવજાતિ માટે પણ કેટલી હાનિકારક, તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા. જેની માટે મારી સાથે જોડાયા છે પર્યાવરણવિદ છે આપણી સાથે બંને, પ્રિયવદન શાહ અને મહેશ પંડ્યાજી, આ બંનેનું સ્વાગત છે. જોયો હશે દરેક ન્યૂઝપેપરમાં, દરેક મીડિયામાં, સોશિયલ મીડિયામાં સાબરમતી નદીની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે અમને આટલો દુઃખ થઈ રહ્યો છે એ વિડીયો અને ફોટો જોઈને, ત્યારે પર્યાવરણવિદ તરીકે આપને પણ કેટલું દુઃખ થાય, સૌથી પહેલા તો, કે જ્યારે સાબરમતીમાં જે સ્વચ્છતાની સમસ્યા જોવા મળી છે અને તંત્રની નિષ્ફળતાથી જે આપણી સાબરમતી નદી દૂષિત થઈ છે તેને લઈને. દુઃખ તો થાય, અને હમણાં સ્વચ્છ અમદાવાદની મુવમેન્ટ માટે બધા સર્વેક્ષણ ફોર્મ ભરો એવી અપીલો પણ કરવામાં આવે છે, એટલે મારું અમદાવાદ છે ગૌરવન તો થાય, પણ સર્વેક્ષણમાં મારે હાજ પાડી દેવી એવું કોણે કીધું? કારણ કે મારું જો હું ખાલી એની અસ્મિતા જળવાય એના માટે હું ખોટે ખોટી હા પાડું કે મારું અમદાવાદ સ્વચ્છ છે, મારી સાબરમતી સ્વચ્છ છે, તો એ ખોટું છે. એટલે દુઃખ તો બહુ થયું. અને આજે તમે જે પહેલ કરીને આજે જે આ શો કરી રહ્યા છો, એટલે પિનલ તમને અને તમારી ચેનલને પણ અભિનંદન. પણ પિનલ, ₹1.5 કરોડ જ નહીં, નેશનલ રિવર ક્લીનિંગ પ્રોજેક્ટ હેઠળ સાબરમતી શુદ્ધિકરણમાં છેલ્લા 10 વર્ષમાં 600 થી વધારે કરોડ રૂપિયા ખર્ચાયા છે. અને નવાઈ વાત ની લાગે કે આજે બધા જ અખબારોએ આ વાત ઉજાગર કરી છે, બધા મીડિયાઓએ ઉજાગર કરી છે, અને ત્યારે કામ શરૂ થયું એવું આપે જણાવ્યું. એટલે મીડિયાનો પણ આભાર કે ચોથી જાગીર જે છે એને અસરકારક કામ કર્યું, ને આપે જે અમને આમંત્રણ આપ્યું અને આજે સંદેશો મળશે લોકો માટે પણ, કારણ કે લોક જાગૃતિ નહીં હોય ત્યાં સુધી આપણા પ્રયત્નો નકામા જશે. એટલે લોકો દ્વારા પણ દબાણ કરવું પડશે સરકારમાં, કોર્પોરેશનને, તો જ આ થશે. પણ સવાલ એ છે કે આ જળકુંભી રાતોરાત તો નહીં થઈ હોય, અને તમને ખબર છે કે આ રાક્ષસી બેન છે એ પેલા નહીં વાર્તાઓમાં આવતું કે રાવણ દિવસે ના વધે એટલે રાત્રે વધે, રાત્રે ના વધે એટલે દિવસે વધે, અને એક એક ટીમ્પા લોહીના પડે વધતો જાય, એના જેવું આપણે જાણીએ છીએ આ જળકુંભીની વાત, આ રાક્ષસી બેનની વાત. તો પછી કેમ આપણે જાગ્યા નહીં અને આટલી બધી
પથરાઈ ગઈ અને પછી જાગ્યા, એક સવાલ છે. પણ બીજો પેનલ આવું કેમ થયું એ પણ જાણવા જોઈએ છે કે જળકુંભી થવા માટે અને પોષણ જોઈએ, એટલે ઓર્ગેનિક મેન્યુઅર ને બધું જોઈએ. કમનસીબે સાબરમતી જે રિવરફ્રન્ટ છે 9.5 કિલોમીટર લાંબો, એમાં આદર્શ રીતે તો માત્ર સ્ટ્રોંગ વોટર નું જ પાણી જવું જોઈએ, એટલે વરસાદી પાણી જ જવું જોઈએ. એની જગ્યાએ આપણા ત્યાં સ્ટ્રોંગ વોટર ની જે પાઇપ છે એમાં ગટરનું પાણી પણ જાય છે, એટલે ગટરનું પાણી ભરવાથી આ જળકુંભી જેવી વનસ્પતિઓને પોષક આહાર મળી રહ્યા છે અને એના લીધે પણ સમસ્યા થાય છે. અને બીજું, તાજેતરમાં વાત મારે કરવી રહી કે થોડા વખત પહેલા હજારો ની સંખ્યામાં માછલીઓ મરી ગઈ, એટલે પછી આપણે ઓક્સિજન ના નળા ત્યાં મૂક્યા. ભાઈ, ઓક્સિજન ના નળા મૂકવાની જરૂર નથી. આ જે કેમિકલ આવે છે જે ઓક્સિડેશન કરે છે, એટલે પાણીમાં ઓક્સિજન નું પ્રમાણ ઘટી જાય છે, એટલે જે જળસ્રોત નદીમાં છે એને પૂરતો ઓક્સિજન નથી મળતો, એટલે મરી જાય છે. સાબરમતી નદી છે એની આસપાસ આપણે તો કઈ જોઈ નથી રહ્યા કે કોઈ એવા પ્રકારની ગંદકી આપણને જોવા મળતી હોય. ગટરના પાણીની આપ વાત કરી રહ્યા છો કે તો આની શરૂઆત ક્યાંથી થાય છે, ક્યાંથી ગટરનું પાણી? સ્ટ્રોંગ વોટર ના આપણને આપણે ઇનપુટ આપ્યા છે ને, ચોમાસાનું વરસાદી પાણી છોડવા માટે આપણે એ નદીમાં લગભગ 26 જેટલા ઇનલેટ આપ્યા છે. પણ એ ચોમાસાનું પાણી આવે તો વાંધો નથી, એ તો નેચરલ પાણી છે. પણ એની સાથે આ ગટરનું ને પાણી ભરે છે અને એ પણ ચાલો એ તો વર્ષોથી ભરે છે, પણ જયારે આ શરૂઆત થઈ આ વેલ વધવાની, તો એ જ વખતે એને ડામવાની જરૂર હતી. આ કઈ ઓવરનાઈટ આજે બધા જ અખબારોમાં આવી ગયું, એટલે ગઈકાલે બપોરે થઈ અને સાંજે છાપાઓએ છાપી દીધું અને વિડીયો બહાર આવે એવું નથી. આ ઘણા વખત થી આ ગ્રોથ થઈ રહ્યો છે, તો એને એ વખતે જ ડામવાની જરૂર હતી. પણ હવે જયારે બધા બહુ જાગ્યા અને તમારી જેવી ચેનલ આવા જયારે સંવાદો કરી રહી છે, એટલે સવિશેષ દબાણ ઉભું થયું, એટલે આ તંત્ર સફળ જાગ્યું. જી બિલકુલ. પ્રિયોદનભાઈ, શું કહેશો? સાબરમતી નદીમાં વરસાદનું પાણી તો જાય, એની સાથે પાણી પણ જયારે જઈ રહ્યું હોય અને જે પ્રકારની આ લીલી ફૂગ આપણને જોવા મળી રહી છે, જે રીતે અત્યારે આ સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, સાબરમતી નદી કેટલી પ્રદૂષિત થઈ ગઈ હવે કહી શકાય ને? આપણે ખરેખર એક તો એક તરફ આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે આપણે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં પાણીને લઈને ઘણી બધી સમસ્યાઓ આપણી માટે ઉભી થઈ શકે છે, અને એવામાં આપણે આપણી જ પવિત્ર નદીઓને દૂષિત કરી રહ્યા છીએ. એકચ્યુઅલી આમ જોઈએ તો બે બીઓડી હોય, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, વાળું પાણી હોય તો પીવા લાયક સુધી ગણાય, અને 6 બીઓડી હોય તો નાવા માટે પણ ઠીક ગણાય. આ 292 બીઓડી ઉપર આપણી નદી ચાલે છે. હવે જો 292 હોય તો આ પાણી એકદમ ઝેરી કહેવાય. હવે જો ઝેરી પાણી પીવાથી તો માછલીઓ મરવાની જ છે. હમણાં મહેશભાઈએ કહ્યું કે આટલી બધી લાખો માછલીઓ મરી ગઈ હશે, હજારો નહીં કદાચ લાખો, પણ આ બધી માછલીઓ મરી ગઈ એની પાછળનું કારણ નદીનું પાણી છે. બીજી વસ્તુ એક આ જલ 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 જળકુંભી આ જળકુંભી એને એકચ્યુઅલી વોટર આઈસિંગ કે છે અને વોટર લીલી પણ કે છે. આ એકચ્યુઅલી આ જલભૂમિ લાયું કોણ? તો કે વોરન હેસ્ટિંગ્સ ની પત્ની બંગાળમાં પહેલી વખત લાયેલી, એ કઈ 1856 કે પછીની વાતમાં. હવે એ જયારે આ લીલી લાવી, આ જલભૂમિ લાવી, ત્યારે એનો આઈડિયા એવો હતો કે એની શોભા માટે એનો છોડ હતો, પણ ધીરે 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 બંગાળની આખા વિશ્વમાં અત્યારે તો ફેલાઈ ગઈ છે. આ આખી એક પ્રોબ્લેમ એવો થયો કે આ જે તરતી વેલ કહીએ, જંગલી વેલ કહીએ, તો પણ જી 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 એટલે પછી પરિસ્થિતિ એવી આવી કે ભારતની અંદર પણ આ બધી જગ્યાએ ફેલાઈ ગઈ છે. અને બીજી વસ્તુ એ થઈ કે આ જે તરતા જે જળભૂમિ છે એને કારણે એ બધા પ્રદૂષિત જે છે તત્વો નદીના, એ બધા એ શોષી લે છે,
એટલે ખરેખર તો આને કાઢ્યા પછી પણ એને વાપરી ન શકાય, કારણ કે ઝેરી છે. અને જો ઝેરી વસ્તુ જો કોઈ મનુષ્ય કે જો કોઈ એને અડે બી તો એને ચામડીના રોગો પણ થઈ શકે. તો આ એની ગંભીરતા આ રીતે પણ આપણે લેવી પડે. બીજો એક મુદ્દો એ છે કે આપણે જયારે વિચારીએ છીએ કે ભાઈ આ પરિસ્થિતિ જે આવી તે એનું કારણ શું, તો એ કારણ મુખ્ય વસ્તુ એ છે કે આપણે આ અંગેની જે ભાઈએ કહ્યું 600 કરોડ રૂપિયા 10 વર્ષમાં વપરાયા છે, પણ છેલ્લા 2 વર્ષમાં 282 કરોડ વપરાયા છે, પણ કોઈ પરિણામ લક્ષી વસ્તુ આવી નથી. અને અલ્ટિમેટલી આજની પરિસ્થિતિનું આપણે ફેસ કરી રહ્યા છીએ. એક બીજી વસ્તુ પણ જો આપણે જોઈએ કે આ આજે રાતોરાત થતું નથી, પણ આ પેલું એવું છે કે રાજાનો રાજકુમાર રાતે ના વધે એટલો દિવસે વધે, દિવસે ના વધે એટલો રાત્રે વધે, એવી રીતે આ વધી જ રહ્યું છે. અને દિવસે દિવસે ડબલ સંખ્યામાં જાય છે, એટલે એવરી ડે ડબલ, જે આજે હોય અને કાલે ડબલ હોય. તો આ આખું એનું પ્રજનન તંત્ર એક સોલિડ એટલું બધું છે કે તરત ને તરત વધતું જ જાય છે. હવે આ કાઢવા માટેની પણ જે અત્યારે યોજના ચાલે છે એ પણ કેટલું ઇફેક્ટિવ રહેશે એ ખબર નથી, કારણ કે દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે, દર વર્ષે આનું આ કામ થાય છે અને છતાં ફરીથી થાય છે. તો આના કોઈ આગોતરા જે પગલા લેવા જોઈએ એ લેવાતા નથી, અને આના માટે જો જવાબદાર હોય તો સરકાર પોતે જ છે. અમે રિવર ફ્રન્ટ ઉપર ઘણી વખત ચાલતા ચાલતા જોઈએ છે કે એટલી આખી આખી નદી છવાઈ ગયેલી હોય છે ટોટલ, અને આપણને એમ લાગે કે કોઈ ગ્રીન મેદાન હોય કે ગ્રીન આખું કોઈ ભૂલથી જો એમ લાગે કે ભાઈ મેદાન હશે, ચાલવા જાય તો સીધો અંદર ડૂબી જાય. કે આખી એક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે જે ત્યાં આગળ તો પેલી રેસ્ટોરન્ટ બંધ કરવી પડી, રેસ્ટોરન્ટ બંધ કરવી પડી, ત્યાં આગળ લોકો જઈ શકે નહીં, ત્યાં આગળ લોકો નાહવા જે પડતા હોય એ પણ પડી શકે નહીં, જે પડતા હોય છે ઘણી જગ્યાએ જ્યાં છીછરું પાણી હોય અથવા જ્યાં પેલા પગથિયા છે ગાંધી આશ્રમના ત્યાં આગળ બધા આવું છપછપિયા કરતા હોય છે એ અમે જોયેલું છે. એટલે આવી પરિસ્થિતિમાં આવા જો કે અંદર પડ્યા તો ચામડીના રોગો થવાના એ 100% વાત છે. એક વસ્તુ ચોક્કસ એ છે કે આખું તંત્ર જેવો આમ જો કહીએ તો ખાડે ગયેલું કહેવાય, એટલા માટે કે રિવર ફ્રન્ટ આખું એક મોટું બોર્ડ છે, એના સેપરેટલી એના બધા સ્ટાફ છે, એનું બધું આયોજન એ લોકો કરતા હોય છે. આપણે રિવર ફ્રન્ટ ની પણ આપણે આપણી નજરે જ જોઈ રહ્યા છે કેટલો બધો વિકાસ થયો છે રિવર ફ્રન્ટ નો. અને અમદાવાદ ની જયારે વાત હોય ત્યારે આપણે હંમેશાથી રિવર ફ્રન્ટ ની એક વિકાસના પ્રોજેક્ટ તરીકે, ડેવલપમેન્ટ ના પ્રોજેક્ટ તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ. એટલો બધો વિકાસ થયો, આટલી બધી ત્યાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઓપન થઈ, એટલું બધું ત્યાં લોકોના એન્ટરટેનમેન્ટ માટેની ઘણી બધી એમ્યુનિટીઝ પણ ત્યાં મૂકવામાં આવી, અને પછી નદી ની સફાઈને લઈને તંત્ર કેમ આપણને જાગૃત જોવા ન મળ્યું? એટલા માટે નથી મળતું કારણ કે બધો જે પૈસા જે ભાઈએ કહ્યું ને એ બધા કરોડો રૂપિયા વહીવટી ખર્ચમાં જ જાય છે. એક્ચ્યુઅલ ખર્ચમાં જતા હોય તો ઓલ 12 મહિના જો આવું પેલું રાખે એમની છોડ કાઢવા માટેનું બધું એમના યંત્રો, તો ચોક્કસપણે આ થાય જ નહીં. તમે વિચારો કે જો નદીની અંદર હમણાં પાણી આવ્યું, ખાલી 2-2.5-3 ઇંચ પાણીમાં વાસણા બેરેજના ડેમ ખોલી દેવા પડ્યા તો કેમ ખોલવા પડ્યા? કારણ કે ત્યાં આગળ જો પાણી ન છોડે તો બધું પાણી વાસણ અને પાલડીમાં બેગ મારે છે. હવે જો પાલડી અને વાસણામાં બેગ મારતું હોય આટલા પાણીમાં, તેનો અર્થ એ થયો કે રિવર ફ્રન્ટની ડિઝાઇનમાં ક્યાંક ટેકનિકલ મિસ્ટેકો ઉભી થયેલી છે. નહીં તો આટલું ખરેખર ડેમ કરવા પાછળનું કારણ તો એ હોય ભાઈ પાણીનો આપણે વધારે વધારે સંગ્રહ થઈ શકે, એ તો થતો નથી. બીજી વસ્તુ એ કે પાણીના સંકટમાં પાણી વાપરવા લાયક હોવું જોઈએ, એના બદલે આ તો બધું ઝેરી પાણી થઈ ગયું છે, તો વાપરવા લાયક પણ રહ્યું નહીં. ઉપરથી એવું બી થાય કે માની લો કે પાણી જે છોડતા હશે એ પાણી જ્યાં ખેતી માટે જતું હશે ત્યાં પણ કેટલું ખરાબ પરિણામ આવતું હશે. તો એ બધી વસ્તુના માટે જવાબદાર કોણ? ખરેખર તો આ આખી વસ્તુમાં જવાબદારી નક્કી કરવાની વાત પણ આવે છે, અને આ જો જવાબદારી નક્કી ન થાય તો આના પરિણામો આવવાના જ ઉભા રહેવાના છે. જી બિલકુલ મહેશભાઈ, આપને લાગે છે કે ક્યાંક લોકોની જવાબદારી નક્કી નથી, એ સાથે 150 કરોડનો ખર્ચ વર્ષે થતો હોય છતાં પણ આ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળતી હોય, તો જે પ્રકારની અત્યારે સ્થિતિ છે અત્યારે તો એવું છે કે જે સાબરમતી નદી છે એનું પાણીનું લેવલ છે તે ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એની માટે જે વાસણા બેરેજના દરવાજા છે તે પણ ખોલી દેવામાં આવ્યા છે અત્યારે બધી જ, એના સિવાય જે સ્ટીમર મશીન છે તે પણ કામે લગાડવામાં આવી છે. શું લાગે છે આપને કે હવે અત્યારે જાગેલું આ તંત્ર કેટલી હદે સુધી સાબરમતી નદીને બચાવી શકશે અને કેટલું નુકસાન થઈ જશે?
પિનલ, એક તો હું લાઇટ મૂડમાં હળવાશથી વાત કરવા માંગુ છું કે પ્રિયવર્ધનભાઈ, આને સર્ક્યુલર ઇકોનોમી કહેવાય. આપણને ખબર છે કે આવું થવાનું, પણ આના માટે મશીનો લાવવા, ખોલવા, પાણી ભરવું, કાઢવું, એવા પૈસા વપરાય અને પૈસાની ઇકોનોમી થાય, આ સર્ક્યુલર ઇકોનોમી. પણ સવાલ એ છે કે જવાબદારી તો બધાને નક્કી જ છે, અને આ તો ટ્રિપલ એન્જિનની સરકાર, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, ને આ એક જ સરકાર છે, તેમ છતાં થાય છે. અને આ કઈ નવો પ્રશ્ન નથી, નિયમિત પ્રશ્ન છે, તો કાયમી કેમ ઉકેલ ના હોય? પણ એમ કહ્યું કે આમાં બધા નેક્સેસ છે, બધા સંડોવાયેલા છે, બધાને એમાંથી પ્રસાદ મળે છે આ સબરમતી શુદ્ધિકરણના નામનો, અને એના લીધે આ થતું નથી કામ. કારણ કે તમે જુઓ અત્યારે કે માત્ર આ રિવરફ્રન્ટમાં તો પાણી ચોમાસા પહેલા તો નર્મદાનું ભરવામાં આવે છે, હાંસોલ બ્રિજથી નર્મદા કેનાલનું પાણી નાખવામાં આવે છે, 9.5 કિલોમીટરનો જે પટ્ટો છે તે. એટલે મારા એક મિત્ર એવું કે મજાકમાં કે આ સાબરમતી રિવર છે કે નર્મદા છે કે પછી કેનાલ છે, એટલે એવું કહેવાય કે સાબરના પટ એના તટ પર નર્મદાનું પાણી અને કેનાલના સ્વરૂપમાં કારણ કે બંધિયાર થઈ જાય છે. પણ વાસણા બેરેજમાં છોડવું પડે છે એટલા માટે કે આપણે ક્રૂઝ ચલાવવા છે, ફ્લોટિંગ ચલાવી છે, એટલા માટે પાણી ભરી રાખવું પડે, અને જેવું ચોમાસાનું પાણી આવે અને સ્ટ્રોંગ વોટર પાણી જાય એટલે પાણી ખાલી કરવું પડે છે. કારણ કે આપણે એકય દિવસ બંધ નથી રાખ્યું. એટલે ગયા વર્ષે પણ પેલા એવું બનેલું કે અમદાવાદમાં સતત વરસાદ પડ્યો, રાજસ્થાનમાં વરસાદ પડ્યો, પણ ક્રૂઝ ચાલુ રાખવી હતી, એટલા હદે પાણી વધી ગયું લેવલ ઊંચું રાખવા માટે કે એલિસ બ્રિજ વિસ્તારના બધા વિસ્તારો પાણીથી જળબંબાકાર થઈ ગયા. એટલે એવું નથી કે આપણને ખબર નથી કે આપણે એન્જિનિયર ડફોળ છે, બધું જ બધાને ખબર છે, પણ કેવી રીતે આ બધા કામ કરવાના પૈસા મળે, એ નદીનું પાણી ગંદુ થાય કે લોકો હેરાન થઈને જોવાતું નથી, પણ આવા બધા કામો કરવાના પૈસા કેમ ઉભા કરી શકાય જેથી એક જાતનો ધંધો ખીલે, આ કારણ મને લાગે છે. બાકી હું નથી માનતો કે આપણે એન્જિનિયરો ડફોળ હોય કે સરકાર ડફોળ, બધી બધાને ખબર છે અને બધાના ઉકેલો છે, પણ ઈરાદાપૂર્વક ઉકેલો નથી કરવામાં આવતા, કારણ કે ધંધો ચલાવો. જી બિલકુલ મહેશભાઈ, વાત હવે આપણે કરીએ કે થોડા સમય પહેલા, એટલે થોડા મહિના પહેલા જ આપણે આ ચર્ચા પણ થઈ હતી કે કોર્પોરેશનના 7 જેટલા એસટીપી પ્લાન્ટ છે ને તે વર્ષો જૂના છે, એની સ્થિતિ અત્યારે શું જોવા મળી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 જેટલા એસટીપી પ્લાન્ટ હતા એટલા જૂના હતા કે આ એસટીપી પ્લાન્ટને અપગ્રેડેશન કરવા માટે જે કંપનીઓ એસટીપી પ્લાન્ટ ચલાવવા માટે અનુભવી હોય તેને સંપૂર્ણપણે જવાબદારી આપવામાં આવે તેવી પણ વાત થઈ હતી, તો અત્યારે એને લઈને શું સ્થિતિ છે? પિનલ, આજે બરાબર 3 વર્ષ થયા. 3 વર્ષ પહેલા જુલાઈ મહિનામાં ગુજરાતની વડી અદાલત દ્વારા 100મોટો અરજી દાખલ કરવામાં આવેલી, અને સાબરમતી નદી ગંદી છે એ મુદ્દો હાઈકોર્ટે ઉઠાવ્યો. એ પછી કાયદેસર એફિડેવિટ કરીને કોર્પોરેશને અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકાર્યું કે અમદાવાદ શહેરના 11 જેટલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી એક પણ એફિશિયન્ટલી ચાલતા નથી. એથી ઊંડાણમાં ગયા તો એનું અપગ્રેડેશન જ થયું નથી, એની ક્ષમતા જ નથી. એટલે પિનલ, આજે 1400 મિલિયન લિટર પર ડે પાણી આપણે વાપરીએ છીએ અમદાવાદ, એમાંથી 80% પાણી ગટરમાં જાય, એટલે લગભગ 1200 મિલિયન લિટર પર ડે પાણી ગટરમાં જવું જોઈએ, સીવેજમાં જવું જોઈએ. પરંતુ 11 એ 11 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસિટી તમે માપો, એની ક્ષમતા માપો, તો માત્ર 800 મિલિયન લિટર પર ડે છે. એટલે 400 મિલિયન લિટર જે પાણી જે છે એ ગટરનું પાણી એ સ્ટ્રોંગ વોટરના જ પાઇપોમાં છોડવામાં આવે છે અને સીધે સીધે નદીમાં. એટલે હાઈકોર્ટે આ વખતે ગંભીર ટીકા કરી, કારણ કે વાસણા બેરેજને લઈને એક ખોટું એફિડેવિટ કોર્પોરેશને રજૂ કર્યું. અને બીજી બાજુ એ જ દિવસે, એટલે ગયા અઠવાડિયાની વાત છે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ટાસ્કફોર્સ બંનેનો રિપોર્ટ હતો કે વાસણા બેરેજ બરાબર કામ નથી કરતો, અને કોર્પોરેશનના વકીલે એવું કહી રહ્યા હતા કે 100% એફિશિયન્સીથી વાસણા બેરેજ એટલે વાસણા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામ કરે છે. નામદાર મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે તમે આ ટેબલની આગળ જૂઠું બોલી રહ્યા છો, બંને રિપોર્ટો સામે છે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્પષ્ટ રીતે કહી રહ્યું છે કે ભાઈ આ એફિશિયન્ટ નથી, અને તમે 100% કહો છો, તમે કોર્પોરેશને સ્પિનલ એની એફિડેવિટમાં સ્વીકાર્યું કે હા એ વાત સાચી કે કેટલાક ગટરના પાણી અમે બાયપાસ કરીએ છીએ એવું પણ કહ્યું. તો હાઈકોર્ટે એ નોંધ કર્યું કે જો તમે બાયપાસ કરતા હો તો કયા આધારે એવું કહી રહ્યા છો કે આ વાસણાનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ 100% એફિશિયન્સીથી ચાલે છે? એટલે પિનલ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક પણ એફિશિયન્સી ચાલતા નથી, એટલે એમ કહેવાય સાદી ભાષામાં કે નોન એટલે અનટ્રીટેડ પાણી જાય છે એમાં,
અને જે આગળ વાત કરેલી આપણા પ્રિયજન ભાઈએ બીઓડી સીઓડી ની વાત કરેલી, એના પિરામિડ જોતા આ સાબરમતી નદી એ ડેડ રિવર છે, એટલે મૃતપાય નદી છે. જી પ્રિયોદનભાઈ, અત્યારે જે વરવી વાસ્તવિકતા અત્યારે મહેશભાઈ આપણે સામે મૂકી રહ્યા છે, શું કહેશો ક્યારેક કે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને અવારનવાર ફટકાર લગાવી છે, છતાં પણ આ પ્રકારની સ્થિતિ એટલે કઈ સાંભળવું પણ નથી, કોઈ ભય પણ નથી હાઈકોર્ટની ફટકાર પછી. પ્રોસેસિંગ હાઉસ છે, ઇન્ડસ્ટ્રીયલ હાઉસ છે અને બધા કેમિકલ પ્રોડક્શન વાળા બધા યુનિટ છે, એનું પાણી વધારે ખતરનાક હોય છે અને એ પણ આમાં આવે છે. ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મેઇન પ્રોબ્લેમ. બીજી વસ્તુ એ છે કે આ બધા યુનિટોને આ લોકો વચ્ચે કંઈક સીલ પણ કર્યા અને પછી કહ્યું તમારે ત્યાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને અથવા ત્યાં કેમિકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને બધું નાખો. હવે એ કેટલા નંખાયા નથી નંખાયા, કેટલી કેપેસિટી વાળા નંખાયા, એ મને એમ લાગે છે કે એમાં ઘણી બધી ક્ષતિઓ રહી ગઈ હોય એમ લાગે છે. અલ્ટિમેટલી એ પાણી જે છે એ નદીમાં આવે છે, સાહેબે કીધું મહેશભાઈએ કે 400 મિલિયન ને પણ 614 મિલિયન એ એમનો ઓફિશિયલ આંકડો એમનો જ બોલે ગૂગલમાં. હવે તમે વિચારો કે આટલો જ પાણી બાયપાસ થઈ જતું હોય અને સીધું સુએજ એમાં જતું હોય તો પરિસ્થિતિ શું થાય. બીજી એક વસ્તુ આપણે એ જોવાની એ રહે છે કે આ જે છોડ છે એ ઝેરી છોડ એટલા માટે થાય છે કે અંદરના ઝેરી તત્વો એ લઈ લે છે, અને અધરવાઇઝ જો એક છોડના રૂપે એક સેપરેટલી જો આ જલભૂમિ વાપરવામાં આવે તો એમાંથી એના ઘણા પોષક તત્વો મળે એવું પણ હોય છે. આ બધું તરતા તરતી વેલો એક જે એક જાતની છે, એક જાતના આવા તરતા છોડ છે કે જેથી કારણે બધી વસ્તુ અંદરથી શોષી લે છે અને ઝેરી તત્વ બને છે. એટલે એકચ્યુઅલી આનો નાશ કરવાનું પણ એક અઘરું કામ છે. હવે આ લોકો કઈ રીતે નાશ કરે છે એ હજુ સુધી કઈ બહાર આવ્યું નથી. અત્યારે તો હાલ જે સ્કીમર મશીન છે તે જળકંપને દૂર કરવા માટે લગાવી દેવામાં આવ્યા છે, લગાયા છે, પણ અલ્ટિમેટલી એ બધા ઢગલા કરે છે, પણ એ ઢગલાનો ઉપયોગ કોક તો કરતું હશે ને, કોક આવા પશુઓ કે એવા બધા પર્યાવરણવિદ તરીકે પર્યાવરણને જે રીતે પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે, જે વિકાસની ઓળખ સમાન સાબરમતી નદી અત્યારે લજ્જિત થઈ રહી છે અને એની સાથે સાથે જળ સંકટ પણ સામે આપણને જોવા મળી રહ્યો છે, પર્યાવરણને આપણે પ્રદૂષિત કરી રહ્યા છે, આ બધાને લઈને જાગૃત થવાની જરૂરિયાત છે, શું કહેશો પ્રિયોદનજી અંતે? જાગૃત તો ખરેખર થવાની જરૂર છે જ, પણ એના માટે જે પ્રજાએ પણ બહાર આવવું પડશે, જાગૃત સંગઠનોએ બહાર આવવું પડશે અને ત્યાં આગળ કોર્પોરેશન અને જે તે અધિકારીઓ સરકારમાં બેઠેલા છે એમને રજૂઆત કરવા પણ જવું જોઈએ. જી જી મહેશભાઈ, આ શું કે પરિસ્થિતિનો વસ્તુ તંત્રની સાથે સાથે જનતાએ પણ જાગૃત થવું પડશે. યસ જી મહેશભાઈ, તંત્ર ત્યારે જ થશે કે જો લોકો એની પર દબાણ ઉભું કરશે, લોક ચળવળ લોક આંદોલન થશે તો જ આ સરકાર ઉપર દબાણ આવશે. કારણ કે જસ્ટિસ પાર્ટી વાળા જયારે સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યારે છેલ્લી હિયરિંગમાં એમણે એમ કહ્યું હતું કે અમે ગમે તેટલા ચુકાદા આપીશું, પણ જ્યાં સુધી લોક ચળવળ લોક આંદોલનો નહીં થાય ત્યાં સુધી આ સરકાર નહીં જાગે અને આ નદીઓ શુદ્ધ નહીં થાય. સમય અહીંયા સમાપ્ત થાય છે એટલે ચર્ચાને સમાપ્ત કરવી પડશે, પણ અંતે મહેશભાઈ આપે કહ્યું ને કે લોક આંદોલનની જરૂરિયાત છે, ક્યારેક એવું લાગે છે કે બધી જ બાબતો માટે ક્યાંક પોતાના હક પોતાના અધિકાર કે પછી હવે તો પર્યાવરણને બચાવવા માટે પણ જો લોક આંદોલન કરવું પડે તો ક્યાંક તંત્ર કેટલું નિષ્ફળ છે તે સ્પષ્ટપણે. નિર્માણ ન્યૂઝ ને અમારા અભિનંદન કે આ ચળવળ તમે ઉભી કરી છે. જી જી જી, સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રિયવદનજી મહેશભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો તંત્રની નિષ્કાળજીથી દૂષિત થઈ છે સાબરમતી નદી, અને એ સાબરમતી નદી કે જે આપણા અમદાવાદ અને હું કહીશ કે ગુજરાતના વિકાસની ઓળખ છે, અને અત્યારે તેની જ સ્થિતિ એ જોવા મળી રહી છે કે ત્યાં લીલી ફૂગ ઉગી ગઈ છે અને અત્યારે તેનું જે લેવલ છે પાણીનું લેવલ ઘટાડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, પણ ઘણા બધા કારણો છે જેના કારણે આપણી આ પવિત્ર સાબરમતી નદીમાં આ દૂષણ ભળ્યું છે. ક્યાંક ને ક્યાંક લોકોએ પણ જાગૃત થવાની જરૂરિયાત છે, અને ફરી એક વખત હવે તો તંત્રને આપણે રિક્વેસ્ટ કરીને કહી શકીએ છીએ કે આપણા પર્યાવરણને જો આપણે નહીં બચાવીએ તો ક્યાંક માનવ જાતિનું ભવિષ્ય જ અંધકારમય થશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ, ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.